જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે જોઈશું કે સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો શું થાય? આગલી થિયરીમાં આપણે જોઈ ગયા કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકેલી હતી તેના પર લાગતું પરિણામી બળ કેવું થતું હતું? શૂન્ય થતું હતું. તો આના પરથી આપણે એક કન્ક્લુઝન પર પહોંચી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો તેના પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. તો આપણે અહીં લખીએ કે પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે, એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ માટે એફ બરાબર શૂન્ય એ હંમેશા શૂન્ય જ થાય, કોઈ દિવસ એફનું મૂલ્ય અશૂન્ય હોતું નથી. હવે બીજી વસ્તુ જોઈ કે એના પર લાગતું ટોર્ક શૂન્ય હશે મહત્તમ. તે પણ આગળ થિયરીમાં જોઈ ગયા કે જ્યારે ડાયપોલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સમાંતર હોય ત્યારે તેના પર લાગતું ટોર્ક કેવું થશે? શૂન્ય. અને સમાંતર સિવાય કોઈ પણ ખૂણો બનાવતો તો તેના પર ટોર્ક લાગશે. આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્ક વિશે આપણે શ્યોર કહી શકતા નથી કે ટોર્ક લાગશે કે ના લાગે, એટલે ટોર્ક લાગે પણ અને ના પણ લાગે, ક્યારે લાગે અને ક્યારે ના લાગે તે જોઈએ. તો આ બળ વિશે વાત કરી, હવે ટોર્ક માટે જોઈએ. તો ટોર્ક શૂન્ય હોય અથવા ના પણ હોય. હવે ટોર્ક શૂન્ય ક્યારે હશે અને અશૂન્ય ક્યારે હશે? કે જ્યારે ટાઉ બરાબર ઝીરો ક્યારે થશે? કે જ્યારે થીટા બરાબર ઝીરો ડિગ્રી, થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અથવા ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. અને ટોર્ક શૂન્ય ક્યારે નહીં હશે? કે ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ક્યારે હશે? કે થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એ થીટાની કિંમત ઝીરો સિવાયની કોઈ પણ હશે ત્યારે એ ડાયપોલ પર લાગતો ટોર્ક શૂન્ય થશે નહીં. તો અહીંયા શું લખે? ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને અસમાંતર, સમાંતરની જગ્યાએ અસમાંતર હોય તો તેના પર હંમેશા ટોર્ક લાગે. તો આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ હંમેશા શૂન્ય જ હોય અને ટોર્ક વિશે તમે કોઈ સવાલ કહી શકતા નથી. ટોર્ક શૂન્ય પણ હોઈ શકે અને અશૂન્ય પણ હોઈ શકે. હવે જોઈએ અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો અસમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? કે જે વિસ્તારમાં જુદા જુદા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું હોય તેને શું કહેવાય? અસમાન. તો આવા કોઈ વિસ્તારમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે ત્યારે તેના ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળના મૂલ્યો સમાન હોતા નથી. માટે પરિણામી બળ જ્યારે શોધીએ ત્યારે બંનેનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ શૂન્ય આવતું નથી. આમ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે ત્યારે તેના પર હંમેશા પરિણામી બળ લાગે છે, એ કોઈ દિવસ શૂન્ય હોતું નથી. તો અહીંયા લખી શક્યા કે પરિણામી બળ હંમેશા લાગે છે, એટલે કે એફ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એફ કોઈ દિવસ શૂન્ય હોઈ શકે નહીં. હવે ટોર્ક માટે જોઈએ. તો ટોર્ક ક્યારે? સેમ આની અંદર પણ, કે ટોર્ક શૂન્ય હોય અને ના પણ હોય. કે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ડાયપોલ તો ટોર્ક શૂન્ય હશે, અને સમાંતર સિવાયના કોઈ પણ ખૂણે તો ટોર્ક શું હશે? શૂન્ય હશે નહીં. તો ટોર્ક માટે પાછું બે વસ્તુ, ટોર્ક શૂન્ય અથવા અશૂન્ય. તો ટાઉ બરાબર ઝીરો ક્યારે? થીટા બરાબર ઝીરો ડિગ્રી હોય ત્યારે. અને ટાઉ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ક્યારે? થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય ત્યારે. હવે આના પરથી એટલું કન્ક્લુઝન આવે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય કે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય, તમે બળ વિશે શ્યોર કહી શકો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ હંમેશા શૂન્ય થાય ને થાય, ન સમાનમાં કોઈ દિવસ શૂન્ય થતું નથી. પરંતુ ટોર્ક વિશે આપણે શ્યોર કંઈ પણ કહી શકતા નથી. બંને કિસ્સામાં ટોર્ક શૂન્ય હોય અથવા ના પણ હોય.